विद्यार्थी मित्रों धोरण 10 विषय संस्कृत गद्य 12 कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य जे कलिकाल सर्वज्ञ એનું ગુજરાતી અનુવાદ થશે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. હવે આપણે હેમચંદ્રાચાર્ય વિશે જોઈએ. હવે જો પરીક્ષામાં તમારે હેમચંદ્રાચાર્ય વિશે વિવરણ પૂછાશે તો એમાં એમનો પરિચય જે આપેલો છે એ પરિચય આપણે લખી શકીએ. તો હેમચંદ્રાચાર્યનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે થયો. તેમના પિતાનું નામ ચાંચદેવ અને માતાનું નામ પાણી દેવી હતું. હવે એમનું એ વખતનું એમનું નામ મૂળ નામ હતું ચાંદદેવ અને એ મુઢક વણિક જ્ઞાતિમાં હતા. આઠમા વર્ષે તેમને દેવચંદ્ર સૂરીએ દીક્ષા આપી. આ બધું જ યાદ રાખવાનું તમારે કે એમને કેટલા વર્ષે દીક્ષા આપવામાં આવી. તો આઠમા વર્ષે તેમને દેવચંદ્ર સૂરીએ દીક્ષા આપી દીધી. એ વખતે તેમનું નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું. એમને દીક્ષા કોને આપી? તો દેવચંદ્ર સૂરીએ એમને દીક્ષા આપી. અને એ વખતે એમનું નામ શું પાડવામાં આવ્યું? તો એ વખતે એમનું નામ સોમચંદ પાડવામાં આવ્યું. તેઓ કુશાગ્ર બુદ્ધિ અને પૂર્ણપણે ધર્માભિમુખ હતા. 21મી વર્ષે તેમણે આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. અને કયા વર્ષે આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા? તો 21મા વર્ષે તેમને આચાર્ય પદે વિભૂષિત કરવામાં આવ્યા, સ્થાપિત કરવામાં આવ્યા. તેમને ત્યાર પછી તેઓ હેમચંદ્રના નામે જાણીતા થયા. હેમચંદ્રના નામે ક્યારે જાણીતા થયા? કે એમને જ્યારે આચાર્ય પદ મળ્યું ત્યારે તેઓ હેમચંદ્રના નામે જાણીતા થયા. તેમનું મૂળ નામ શું હતું? તેમનું મૂળ નામ હતું ચાંદદેવ. પછી એમને દીક્ષા આપી 8 વર્ષે દેવચંદ્ર સુધી. એ વખતે એમનું નામ શું પાડવામાં આવ્યું? તો સોમચંદ્ર. અને 21 વર્ષે એમને જ્યારે આચાર્ય પદ આપવામાં આવ્યું ત્યારે એમનું નામ શું થયું? તો હેમચંદ્રાચાર્ય. ગુજરાતી સાંસ્કૃતિક ચેતનાનું નિર્માણ કરવામાં આ પ્રખર જૈનાચાર્યનો ફાળો મહામૂલ્ય છે. ગુરુ દેવેન્દ્ર સુરીના દેવસાન બાદ હેમચંદ્રાચાર્ય પાટણ આવ્યું. તે વખતે પાટણ ગુજરાતનું પાટનગર હતું. એ ત્યાં ચાલુક્ય વંશી રાજા સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય હતું. હવે એ કોનું રાજ્ય હતું પાટણ? તો ચાલુક્ય વંશી રાજા સિદ્ધરાજ જયસિંહનું એ રાજ્ય હતું. સિદ્ધરાજ હેમચંદ્રાચાર્યનો બહુ આદર કરતા. માળવાની માફક ગુજરાતને વિદ્યાધામ અને સંસ્કાર કેન્દ્ર બનાવવાની સિદ્ધરાજની ઈચ્છા હતી. હેમચંદ્રાચાર્ય પ્રેરિત સિદ્ધ હેમ શબ્દાનું શાસનમ નામના વ્યાકરણ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકીને તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હવે હેમચંદ્રાચાર્યનું સિદ્ધ હેમ નામનું વ્યાકરણ છે એને હાથીની અંબાડી પર એટલે કે હાથી પર મૂકીને એની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ત્રિપશ્ચી સલાકા પુરુષ ચરિત્ર અને દયાશ્રય કાવ્ય નામની બે સાહિત્ય કૃતિઓ રચી છે. તેમના 3 ગ્રંથો અનુશાસન ત્રય તરીકે પ્રસિદ્ધ છે. હવે એ 3 ગ્રંથો કયા? તો કાવ્યનું શાસન, શબ્દાનું શાસન અને છંદનું શાસન. આમ હેમચંદ્રાચાર્યે વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું તેથી તેમને કલિકાલ સર્વજ્ઞની પદવી આપવામાં આવી. તેઓ 1972માં અવસાન પામ્યા. આ થયો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પરિચય. હવે આ એમની વિવરણ પૂછાય પરીક્ષામાં, પરીક્ષામાં વિવરણ પૂછાશે.
કોલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું વિવરણ પરીક્ષામાં પૂછાય તો આ બધું જ તમારે લખવું પડે. એટલે આ બધું યાદ રાખવાનું કે હેમચંદ્રાચાર્ય કોણ હતા, એમનું નામ કેવી રીતે પાડવામાં આવ્યું, મૂળ નામ એમનું શું હતું તો ચંદ્રદેવ, પછી 8 વર્ષે એમને દીક્ષા આપી તો એમનું નામ શું થયું તો સોમચંદ્ર, અને 21 વર્ષે એ આચાર્ય પદ એમને આપવામાં આવ્યું ત્યારે એમનું નામ હેમચંદ્રાચાર્ય. અને કલિકાલ સર્વજ્ઞથી કેમ ઓળખાવા લાગ્યા તો એમણે સંસ્કૃત વ્યાકરણમાં અઢળક સાહિત્ય રચ્યું અને બધું સાહિત્ય સારું હતું એટલે એમને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બિરુદ આપવામાં આવ્યું. હવે પાઠમાં શું આવ્યું તો સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભુજ પર વિજય પ્રાપ્ત કરે છે. સિદ્ધરાજ જયસિંહ છે એ પાટણના રાજા હતા, એમણે રાજા ભુજ જે માળવાના હતા એને બંને વચ્ચે યુદ્ધ થયું અને એ ભુજની ભુજ ઉપર એમણે વિજય મેળવ્યો. હવે ભુજ ઉપર એમણે વિજય મેળવ્યો એટલે તેનું પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને એ પાટણ આવ્યા. એટલા બધા પુસ્તકો હતા, ધન તો હતું જ ભુજનું પણ એટલા બધા પુસ્તકો પણ ત્યાં હતા, એ બધું લઈ અને એ પાટણ આવ્યા. ત્યારે તેમને આવતાના વિદ્વાનોનું એક વૃદ્ધ પણ સામેલ આ વિદ્વાનોના વૃદ્ધના અગ્રણી હેમચંદ્ર સુરી એમને સ્વાગત કરવા માટે કોઈ રાજા જીતીને આવે એટલે એનું સ્વાગત કરવા માટે બધા ઋષિઓ આવતા. એમાં આ વિદ્વાનો હતા, એ વિદ્વાનોના ટોળામાં વિદ્વાનોનું ટોળું હતું અને ટોળામાં હેમચંદ્રાચાર્ય પણ હતા. એમ કહેવાય છે કે કીર્તિ યશ જીવતી, એટલે કે જેની પાસે કીર્તિ છે તે જીવે છે. આપણે નવમામાં શ્લોક આવતો હતો કે ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યુવાની ચંચળ છે, આ બધું આવજા કરનારું છે, જેની પાસે કીર્તિ છે તે જીવે છે. આ નવમામાં આપણને આટલો શ્લોક આવતો હતો જો તમને યાદ હોય તો. એટલે કે અહીંયા કહેવાય છે કે જેની પાસે કીર્તિ છે તે જીવે છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી, વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણે શું કહેવા માંગે છે તો પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવી જોઈએ. જો આપણે આપણું પ્રતિષ્ઠા જાળવી રાખવી, કીર્તિ જાળવી રાખવી હોય તો આપણે શું કરવું જોઈએ, સાહિત્યની ઉપાસના કરવી જોઈએ. એટલા પૈસા કમાવાથી કંઈ કીર્તિ મળતી નથી. તો હવે આપણે પાઠમાં જોઈએ, પહેલા ફકરાથી એના શબ્દાર્થ અને અનુવાદને જોઈએ. વિક્રમસ્ય દ્વાદશ્યા શતાબ્દા સિદ્ધરાજ જયસિંહ માલવ વિજય કૃતવાન. વિક્રમસ્ય એટલે વિક્રમની, હવે વિક્રમની લખો તો પણ ચાલે, ઈસવીસનની લખો તો પણ ચાલે. દ્વાદશ્યા એટલે 12મી, શતાબ્દા એટલે સદી. વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યો, એટલે કે રાજા ભુજ ઉપર એમણે આક્રમણ કર્યું. કઈ સદીમાં કર્યું તો ઈસવીસનની 12મી સદીમાં. આ બધું જ એક વાક્યમાં પૂછાશે. વિજય અંતર જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વધનમ ગૃહિતા અણહિલપુરમ પ્રત્યાગત વાન. વિજય અંતર એટલે વિજય પછી, વિજય પછી જયસિંહ રાજા યશોવર્મન બધું ધન લઈ અણહિલપુર પાછા આવ્યા. નૃપતિ, નૃપતિ એટલે રાજા, યશોવર્મણ એટલે યશોવર્મા નામ છે એટલે એનું એ ગુજરાતી રહેશે. રાજા યશોવર્મન બધું ધન લઈ, ગૃહિત્વા એટલે લઈ, અણહિલપુર પ્રત્યાગતવાનો પાછા આવ્યા. ધનેનો સહ તત્રત્ય ગ્રંથકાર અપી, ગ્રંથકાર અપી તસ્ય હસ્તગતો જાતો. ધનેનો સહ એટલે ધનની સાથે, તત્રત્ય એટલે ત્યાં, ગ્રંથકાર ગ્રંથ ભંડાર પણ, તસ્ય એટલે તેમના, અને હસ્તગતો હસ્તગતો જાતો હાથમાં આવી ગયો. ધનની સાથે તેનો ગ્રંથ ભંડાર પણ તેમના હાથમાં આવી ગયો.
अस्मिन ग्रन्थागारे बहुवो अनुपमा ग्रन्थ आसन आ ग्रन्थ भण्डारमा बहुवो अनुपमा यहाँ सन्धि छुटी पड्छे बहुवो बहुवो बद्दा अनुपमा એટલે બહુવો ગ્રંથ બહુવો અનુપમા એટલે ઘણા બહુવો એટલે ઘણા ઘણા અનુપમ ગ્રંથો હતા કેશુ ભોજન વિરચિત સરસ્વતી ગ્રંથ પારણ નામ પ્રસિદ્ધ ભુજ વ્યાકરણ અપી એકતમ સિદ્ધ કેશુ એટલે તેમાં ભોજન એટલે ભોજી રાજા ભોજ વિરચિત એટલે રચેલું સરસ્વતી ગ્રંથ પારણ નામ એટલે સરસ્વતી ગ્રંથ પારણ નામનું પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ જાણીતું વિખ્યાત ભુજ વ્યાકરણ અપી ભુજ વ્યાકરણ પણ એકત એટલે એક અને આશ્રિત એટલે ઈસવીસનની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યો વિજય પછી જયસિંહે રાજા યશોવર્માનો બધું ધન લઈને અહીરપુર પાછો આવ્યો જનની સાથે તેનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો આ ગ્રંથ ભંડારમાં ઘણા અનુપમ ગ્રંથો હતા તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠ પારણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું હવે પહેલાં આપણે આટલાના શબ્દાર્થ જોઈ લઈએ વિક્રમ શતાબ્દસ્ય શતાબ્દાન એટલે વિક્રમની 12મી સદીમાં વિક્રમની એટલે અહીંયા સુધી જોવી પડશે વિજય વત્તા વિજય વત્તા અંતર એ વિજય પછી વિજય પછી દ્રુપદી દ્રુપદી એ રાજા રાજાએ યશોવર્મા યશોવર્મા યશોવર્માનું દ્વાદશી એટલે
12મી અને શતાબ્દી એટલે સદી કૃતવાન એટલે કયું વિજયાંતર એટલે સંધિ જૂની પડશે વિજય વત્તા અંતર એટલે વિજય પછી અંતરમ એટલે પછી ત્યાં પછી એટલે વિજય પછી તિરુપતિ એટલે રાજા યશોવર્મા યશોવર્માનું રાજાનું નામ હતું યશોવર્માનું ગૃહિત્વા એટલે લઈ અને સહ સાથે વિરચિતમ
एकदम ले रजे रजे एक बार एक तो एक एक बार मतलब एक अरे आसी तो जाओ तू हो तो आसी तो आसी तो ओके हो तो हो तो तेरे ये तेरा भोजे ना इतने भोजे विर्जितम ये रचेले एकदम एक अने आसी तो क्या होतू होतो मैं यह लिंग प्रमाणे पर जाता हूँ वाह आसी तो दुगा दूर पूछे अबे यहाँ लिंग प्रमाणे पर लाया होतू क्या होतो अबे आप प्रोग्राम में पर पढ़िए नोट चुनिए जो पाठ को भाषण तो नहीं कुछ बोल सहलू चेला अपने जल्दी तैयार थी जैसे अने परीक्षा में पूछा ही पड़ी इलेक्ट्रो सहलू चेने बद्दा आई एम पी इले तुम्हारे तैयार करवाऊँ ईस्वी सन बारहवीं सदी में सिद्धराज जयसिंह मालो विजय कर विजय पाची जयसिंह राजा यशोवर्मा बधु धन लई अणहीरपुर पाछो आव्यो धननी साथे त्यानो ग्रंथ भंडार पण त्याना हाथमां आवी गयो आ ग्रंथ भंडार में घणा अनुपम ग्रंथों हता तेमां भोजे रचेलू सरस्वती ग्रंथ बारण नामनो प्रसिद्ध भोज व्याकरण पण एक हवे आपणे पाठमां आवता समानार्थी शब्दोने जोईए हवे जो होमवर्कमां तमारे शुं करवानुं आटला एक पाठનો અનુવાદ તમારે તૈયાર કરી દેવાનો એકદમ સરસ રીતે અને સહેલું છે એટલે જલ્દી આવડી જશે હવે જોઈએ સમાનાર્થી શબ્દો
प्रसिद्ध हो तो विख्यात विश्रुत हो नृपति नृपति तो पार्थिव उपाय धन तो वित्त अर्थ ग्रंथागार पुस्तकालय गृहद्वार आदाय अरे व्याकरण तो व्याकृति। अबे होमवर्क में तुम्हारे होमवर्क में शू करना तो भूतकाल ना जितना अंक तुम्हारे आता हो बिल्कुल पाठ में जो भी होमवर्क में करवाऊं के पाठ में जितना भूतकाल ना अंक आता हो दाखला तरीके आसन पची आसन तो આસન આથી આવર તો તમારે શોધવાની અને ઓળખાવા કે અહીંયા આસન અન ક્યાં તો ભૂતકાળમાં અન ક્યાં આવે તો અમ મર્મ સતમ તતમ અન તો અન ક્યાં આવે તો તમારે લખવાનું અસ્તન ભૂતકાળ અસ્તન ભૂતકાળ પછી પદ કયું આવે તો પરસ્મે પદ પરસ્મય પદ આવે પછી શું આવે પુરુષ કયો આવે તો અન્ય પુરુષ અન્ય પુરુષ અને વચન કયું આવે તો બહુવચન બહુવચન આ રીતે તમારે ગાંઠના જેટલા શબ્દો આવા શબ્દો શોધવાના અને સામે આવું લખવાનું આને કહેવાય ધાતુનું ઓળખાવો હજુ પણ કક્ષિકોમાં ધાતુરૂપ ઓળખાતા આવડતું છે ને દરેક ચેપ્ટરમાં હું શીખવાડું છું કે ધાતુરૂપ કેવી રીતે ઓળખાવે આને કહેવાય ધાતુરૂપ ઓળખાવું આ શબ્દ આપ્યો હોય તો તમારે જોવાનું કે વર્તમાનકાળ છે ભવિષ્યકાળ છે કે ભૂતકાળ છે એ જોયા પછી પદ નક્કી કરવાનું કે પદ કયું છે પરસ્મય પદ છે કે આત્મનિર્ભર પછી પુરુષ જોવાનું ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ કે ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ કે અન્ય પુરુષ અને વચન જોવા એક વચન ત્રિવચન અને બહુવચન આ રીતે ઓળખાવાય આસન અન ક્યાં આવે તો અસ્તન ભૂતકાળ પરસ્મય પદ અને પુરુષ બહુવચનમાં અન આવે હવે તો ખોડો છે તો ક્યાં આવશે તો અસ્તન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનમાં તો આવે તો આવી રીતે બીજા તમારે પાંચ શબ્દો શોધવાના અને આ રીતે જાતે ધાતુનું ઓળખાવાના બરોબર અને જેટલા ફકરાનું અનુવાદ મેં કર્યું એ ફકરાનું અનુવાદ તમારે તૈયાર કરવાનું